ओ शांति दीदी, आप सभी का आज के सेशन में बहुत बहुत स्वागत है। आज हमारे साथ राजकोट गुजरात से अंजना दीदी जुड़े हुए हैं, तो हम सभी एक हाथ की ताली से दीदी जी का स्वागत करते हैं। दीदी जी, स्वागत है आपका। अनुभूति परिवार, सैन फ्रांसिस्को परिवार की तरफ से बहुत बहुत स्वागत। अंजना दीदी के बारे में क्या कहूँ मैं, अंजना दीदी का राजयोग का अभ्यास, आप पिछले 30 वर्षों से ईश्वरीय सेवाओं में अपना जीवन अपने समर्पित किया हुआ है, और पिछले 28 वर्षों से राजयोग शिक्षिका के रूप में आप अपनी सेवाएं दे रहे हैं। वर्तमान समय राजकोट शहर में ब्रह्मा कुमारी संस्था के परफेक्ट एडमिनिस्ट्रेटर के रूप में भारती दीदी के साथ यज्ञ के राइट हैंड बनकर आप अपनी सेवाएं प्रदान कर रहे हैं। साथ ही आपने ब्रह्मा कुमारी के भिन्न भिन्न विंग्स द्वारा सेवाएं देकर कई आत्माओं के जीवन में सकारात्मक परिवर्तन लाया है। पॉजिटिव थिंकिंग, स्ट्रेस मैनेजमेंट, सेल्फ एम्पावरमेंट, लिविंग वैल्यूज, प्रैक्टिकल स्पिरिचुअलिटी, ऐसे कई विषय आपके वक्तृत्व के विशेष विषय रहे हुए हैं। तो आज हमारा विषय है कृष्ण का सत्य परिचय। हमने भक्ति में कृष्ण की पूजा की, कृष्ण को याद किया, पर कृष्ण कौन है, उनके माता पिता कौन है, कृष्ण कब यहाँ आए, उनकी उन्होंने क्या क्या लीलाएं की और इसका यथार्थ अर्थ क्या है, तो इस विषय पर दीदी जी प्रकाश डालेंगे। तो अभी हम सुनते हैं दीदी जी से। वेलकम अगेन दीदी। ओम शांति। थैंक यू रूपाली बेन, थैंक यू अनुभूति परिवार ना सर्व सदस्य ने। गुड मॉर्निंग। विशेष आजना दिवसे आपणे सौ एक सुंदर विषय लेने मळी रह्या छीए। મને પણ ખૂબ ખુશી છે આપ સૌ સાથે વાતચીત કરવાની। આમ જોવા જઈએ પ્યારે શિવ બાબાએ, બ્રહ્મા બાબાએ આપણને બધાને ઘણી બધી રીતે તૈયાર કરી દીધેલા છે। કહેવામાં આવે છે દરેક તહેવારની પાછળ કોઈ ને કોઈ આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું હોય છે। ભારતની એ સંસ્કૃતિ છે જેને પ્રાચીન સંસ્કૃતિ દેવ સંસ્કૃતિ કહેવામાં આવે છે। અહીંની સંસ્કૃતિ માટે એવું પણ કહેવાય છે એક વર્ષમાં 365 દિવસ હોય છે, પરંતુ ભારતવાસી 366 દિવસ તહેવારો જ મનાવે છે। કોઈ તહેવાર કન્ટિન્યુ 1 મહિનો મનાવે, કોઈ 10 દિવસ, કોઈ 9 દિવસ, કોઈ 5 દિવસ, કોઈ 1 દિવસ। તહેવારો અથવા ઉત્સવો આપણા જીવનમાં એક નવો ઉમંગ અને ઉત્સાહ ભરે છે। એટલા માટે ભારતવાસી સૌ કોઈનું જીવન ઉત્સવ પ્રિય છે। એમાં પણ જોઈએ દરેક ઉત્સવોની પાછળ કોઈ ના કોઈ દેવી અને દેવતાનું જીવન સંકળાયેલું છે, સાથે સાથે અનેક વિધિ અને વિધાંતો, અનેક સિદ્ધાંતો તહેવારોની પાછળ સમાયેલા છે। પરંતુ ગુજરાતીમાં એક કહેવત છે, સાપ ગયા લીસોટા રહ્યા। સમય પરિવર્તનના કારણે સંસ્કૃતિ
સત્ય સિદ્ધાંતોમાં બદલાવ આવ્યો, લોકોની વિચારધારાઓમાં ઘણું બધું પરિવર્તન આવ્યું, પરિણામે દરેક તહેવારો મનાવવામાં રહી ગઈ માત્ર પરંપરાઓ અને કોરી માન્યતાઓ, જેના ગુડ અને સત્ય રહસ્ય લુપ્ત થતા ગયા, ભૂલાઈ ગયા. અને આજનો સમય, વર્તમાન વાતાવરણ આપણે સૌ કોઈ જોઈ રહ્યા છીએ, તહેવારોની ઉજવણી કઈ રીતે કરવામાં આવે છે. આજના દિવસે આવો આપણે સૌ કોઈ એક એવી મહાન હસ્તી, એક એવા આકર્ષણ મુહૂર્ત કે જેમનું ચિત્ર જ આપણને ઘણું બધું કહી જાય છે, શ્રી કૃષ્ણનો સત્ય પરિચય, ન માત્ર પરિચય લઈએ પરંતુ હું અને આપણે સૌ એ કૃષ્ણની સાથે કૃષ્ણના સંસ્મરણો કરતા કરતા કૃષ્ણની દુનિયામાં પહોંચી જવાનું પણ લક્ષ્ય રાખીશું. સૌ પ્રથમ કોઈ ઓછા એવા વ્યક્તિ જોવા મળશે કે જેમણે શ્રી કૃષ્ણ શબ્દ ન સાંભળ્યો હોય, દેશના હોય કે વિદેશના હોય, બાળક હોય, યુવાન હોય કે બુઝુર્ગ હોય. સાથે સાથે આપમાંથી પણ કોઈ એવા તો નથી ને કે જેણે શ્રી કૃષ્ણનો ફોટો, મૂર્તિ ક્યારે દર્શન જ ન કર્યા હોય. અત્યારે પણ આપણે સૌ કોઈ નિહાળી રહ્યા છીએ, પરંતુ સ્વયંને એક પ્રશ્ન પૂછીએ, મેં જ્યારે શ્રી કૃષ્ણની મૂર્તિ, છબી, ચિત્ર પ્રથમ વખત નિહાળ્યું ત્યારે મારા મનની ભાવનાઓ કેવી હતી? ચેક કરીએ સ્વયંને. આગળ જતા પ્યારા બાબાનું જ્ઞાન પ્રાપ્ત થયું અને આપણે ફર્સ્ટ વખત જ્યારે સાંભળ્યું, સાધારણ વેશધારી બ્રહ્મા બાબા એ જ ભવિષ્યના શ્રી કૃષ્ણ છે એ સાંભળતા મારા વિચારો, મારી ભાવનાઓ, મારી લાગણીઓ કઈ ટાઈપની રહી? મારા જીવનનો પણ એક અનુભવનો પ્રસંગ મને યાદ આવે છે. જ્યારે બાબાનું જ્ઞાન નહોતું મળ્યું, હું એક બહારની હોસ્ટેલમાં સ્ટડી કરતી હતી. સ્ટડી લાઈફ, સ્ટુડન્ટ લાઈફ, યુવાન જીવન, આપણે સૌ સમજી શકીએ દેવી દેવતાઓની મૂર્તિથી તો ઘણી બધી દૂર હતી. એક વખત મારી એક ફ્રેન્ડ આપણા 7 દિવસની જે કોર્સની બુક છે એ લઈ અને જ્યારે મારી સામે આવે છે અને એણે મને બ્રહ્મા બાબાનું ચિત્ર બતાવ્યું, એ પહેલા મારી સામે કોઈ બ્રહ્મા કુમારી, બ્રહ્મા બાબા એમનો કોઈ પરિચય હતો નહીં. હા, કૃષ્ણને બચપણથી જરૂર સાંભળતા હતા, પસંદ હતો, પણ જ્યારે એક વાક્ય મેં સાંભળ્યું, આજ બ્રહ્મા બાબા ભવિષ્યના શ્રી કૃષ્ણ બનનાર છે, એટલે મારા મનના વિચારો, લાગણીઓ
એમાં અનેક વમળો બન્યા. જેવી રીતે ઘણી વખત પ્યારા બાબા આપણને કહે છે, બચ્ચે કોઈ કો ભી આપ સંદેશ દો, એક એક પોઈન્ટ એસે સુનાઓ જો ઉનકા મન ચલને લગે. એવી જ પરિસ્થિતિ આજથી 30 વર્ષ પહેલા મારા મનની અંદર ઉત્પન્ન થઈ. ખેર, સમય બદલાયો, સ્થાન બદલાયું, ઘણા મહિનાઓ જતા રહ્યા. ત્યારબાદ જ્યારે મને રિયલમાં બાબાનું જ્ઞાન મળ્યું, કોર્સ કર્યો અને ખ્યાલ આવ્યો વાસ્તવમાં કોણ કૃષ્ણ છે, ક્યારે એનો જન્મ થયો, ક્યાં જન્મ થયો, એમના માતપિતા કોણ, અને કૃષ્ણ આટલા આકર્ષણ મુહૂર્ત કઈ રીતે છે. આજે આપણે આવો આવી જ કંઈક સુંદર ચર્ચાઓ આપસમાં લેનદેન કરીએ. સૌ પ્રથમ અત્યાર સુધી આપણે કૃષ્ણ વિશે ઘણું બધું સાંભળ્યું, ઘણા બધા દ્રશ્ય જોયા, ઘણી બધી કહાનીઓ સાંભળી. જો આપણે સંક્ષિપ્તમાં એનું વર્ણન કરીએ તો કોઈને પણ આપણે પૂછીએ કૃષ્ણ કોણ, એટલે સૌથી પહેલા જવાબ મળે એક નટખટ બાળક છે. અનેક પ્રકારની લીલાઓ કરી, ગોપીઓના વસ્ત્ર ચુરાવ્યા, મટકી ફોડી, માખણ ચોર્યું, ત્યાં સુધી એમને એક વખતે એમના માએ રસ્સીથી બાંધી પણ દીધો. આગળ એવું પણ થોડું સાંભળ્યું, એ જ કૃષ્ણ યુદ્ધના મેદાનમાં અર્જુનના રથના સારથી બન્યા અને યુદ્ધ કરવાની પ્રેરણા આપી. કૃષ્ણની સાથે આવી અનેક કહાનીઓ એમના ચરિત્રને આપણે સાંભળતા આવ્યા, પરંતુ આજના સમયની અંદર અનેક પ્રકારના લોકો આપણને જોવા મળશે. સૌ કોઈ આ બધી કૃષ્ણની વાતો સાંભળી એક વર્ગ સમાજનો એવો છે જે તુરંત એક્સેપ્ટ કરી લેશે, હા રાઈટ છે, શાસ્ત્રે કહ્યું સત્ય છે, વેદમાં સાંભળ્યું રાઈટ છે. અતિ ભાવનાશીલ સમાજનો એક વર્ગ. પરંતુ બીજી તરફ સાયન્સ ને ટેકનોલોજી, તર્ક અને વિતર્કનો ઉપયોગ કરનાર વિવેકશીલ લોકો વિચારતા થઈ જશે, એમાં પણ આજના બાળકો, હા કૃષ્ણની સિરિયલો જોઈએ, અલગ અલગ દ્રશ્ય જોઈએ, એક સાથે દાદા અને દાદી અને બાળક પણ જો કૃષ્ણની વાતો સાંભળતા હોય, બા દાદા કદાચ હા હા કરશે, બાળક એને પ્રશ્ન પૂછશે, શું ખરેખર કૃષ્ણ સાપ ઉપર ડાન્સ કરી શકે ખરા, શું ખરેખર કૃષ્ણએ યુદ્ધ કરાવ્યો હશે ખરા, શું ખરેખર કૃષ્ણનો જન્મ એક જેલની અંદર અચાનક તાળા ખુલી જવા, યમુના નદી ક્રોસ કરવી, આજનો મનુષ્ય કઈ રીતે એક્સેપ્ટ કરી શકે. ત્યારે આપણા સૌનું એક પરમ સદભાગ્ય
કહેવાય વિશ્વ નિયંતા પરમાત્મા શિવ બાબાએ સુંદર મજાના રહસ્ય શ્રી કૃષ્ણ વિશે આપણને ક્લિયર કર્યા છે. કોઈ પણનો જ્યારે આપણે પરિચય લેતા હોઈએ, જનરલી ચાર પાંચ બાબત જરૂરી છે. એમનું નામ, રૂપ, ગુણ, દેશ, કાલ અને કર્તવ્ય. બીજી બાબત, કોઈ પણનો પરિચય અને એ પણ સત્ય પરિચય કોણ આપી શકે? મારો સત્ય પરિચય હું આપી શકું, પરંતુ એ પણ ક્યારે મને બોલતા આવડ્યું? મારી બુદ્ધિ થોડી વિશાળ બની, હું સમજણી થઈ. મારા બચપનનો પરિચય કોણ આપી શકે? એ તો મારા માતા પિતા જ આપી શકે ને. એવી જ રીતે શ્રી કૃષ્ણનો સત્ય પરિચય શ્રી કૃષ્ણ સ્વયં નથી આપતા, પરંતુ શ્રી કૃષ્ણના સત્ય માતા અને પિતા આપણે સૌને શ્રી કૃષ્ણનો સત્ય પરિચય સ્પષ્ટ કરાવી રહ્યા છે. સૌ પ્રથમ આપણે નામ જોઈએ, કારણ કે નામ સાથે કર્તવ્ય સમાયેલું છે. શ્રી કૃષ્ણ, શ્રી અર્થાત શ્રેષ્ઠ અને કૃષ્ણ અર્થાત આકર્ષણ મૂરત, જે સૌનું ધ્યાન ખેંચનાર છે. અતિ વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં પણ સામે જ્યારે શ્રી કૃષ્ણનું ચિત્ર આવે, બે ઘડી આપણે સૌ કોઈ એને નિહાળતા રહી જઈએ. જેનો કોઈમાં પણ મોહ નથી, છતાં પણ સર્વને મોહિત કરનાર એ મોહન છે. અનેકોના ચિત્તને ચોરાવનાર એ ચિત્ત ચોર છે. શ્યામ હોવા છતાં પણ સુંદર એ શ્યામ સુંદર છે. ગોપાલ, ગીરધારી, આવા અનેક નામ આપણે સૌ કોઈ બોલતા આવ્યા કે સાંભળતા આવ્યા. કૃષ્ણના નામની સાથે એમનું રૂપના દર્શન કરી, વાહ, કયા શબ્દે આપણે એનું વર્ણન કરી શકીએ? જ્યારે કોઈ વ્યક્તિ અતિ સુંદર હોય, એમના માટે કહેવામાં આવે છે, વિધાતાએ કયા સ્વરૂપે આનું ઘડતર કર્યું? બ્રહ્માજીએ, વિશ્વકર્માએ પોતાની સમસ્ત કલાગીરી, કારીગરી એમને જ ઘડવામાં લગાડી દીધેલી. ત્યારે શ્રી કૃષ્ણના રૂપનું કઈ રીતે વર્ણન કરી શકે? એટલા માટે કહેવામાં આવ્યું છે, જિસકી રચના ઇતની સુંદર, વો રચયિતા કિતના સુંદર હોગા. ત્યારે તો આપણને સૌને એ પરિચય મળે છે વિશ્વ નાટકના રચયિતા પરમાત્મા શિવ છે, જેને ગોડ કહેવામાં આવે છે. પરંતુ એ ગોડની પ્રથમ રચના અર્થાત લોર્ડ શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણના રૂપનું વર્ણન કરીએ, એક એક કર્મેન્દ્રિય કમળ સાથે સરખામણી કરવામાં આવેલી છે. નૈન કમલ
मुख कमल, हस्त कमल, चरण कमल, एटलू ज नहीं, एमना माटे तो अनेक धून भजन पंक्तिओ, अधरम मधुरम, वदनम मधुरम, वचनम मधुरम, चरितम मधुरम, मधुराधिपते अखिलम मधुरम। आवा ज्यारे शब्दों आपड़ा काने संभळाए त्यारे आपणे सौ कोई विचारता थई जईए, आखरे आ मन मोहक आकर्षण मुरत श्री कृष्णनो जन्म क्यारे अने कई रीते थयो हशे, आवो ए तरफ आपणे आपणी વાતને લઈ જઈએ। ગાયન થયું, આ સૃષ્ટિમાં અનેક મહાન હસ્તીઓની જન્મ જયંતિ મનાવવામાં આવે છે, પરંતુ કોઈ ધાર્મિક ક્ષેત્રમાં આગળ હોય છે, કોઈ રાજનીતિક ક્ષેત્રમાં, પરંતુ કૃષ્ણ એક એવી મહાન હસ્તી છે જે બંને ક્ષેત્રમાં પારંગત છે, ધાર્મિક વૃત્તિ વાળા પણ અને કુશળ પ્રશાસનિક બુદ્ધિમતા પણ છે। આગળ કોઈ પણ જ્યારે જન્મ જયંતિ મનાવવામાં આવે છે ત્યારે આપણે જોયું છે સ્વામી વિવેકાનંદ એમને ઘણા વખત પછી સંન્યાસ કર્યો, બાદમાં એમનું જીવન શ્રેષ્ઠ બન્યું અને જયંતિ મનાવવામાં આવે છે। ગાંધીજી પ્રૌઢ અવસ્થામાં રાજનીતિક ક્ષેત્રમાં પ્રવેશ કર્યો, બાદમાં એમનું જીવન શ્રેષ્ઠ અને મહાન બન્યું। દયાનંદ સરસ્વતી કબીરજી અનેક લોકોના જીવન આપણી સામે પ્રસિદ્ધ છે, પરંતુ કૃષ્ણ જન્મમાં એક આગવું રહસ્ય એ છે, એમનો જન્મ જ પવિત્રતાથી થયો છે, એ જન્મથી જ પવિત્ર છે। જન્મ બાદ એમ એમણે કોઈ શ્રેષ્ઠ કર્મ કર્યા એવું નથી, પરંતુ એમના જન્મથી જ એ શ્રેષ્ઠ છે, મહાન છે, આકર્ષણ મુરત છે। એટલા માટે એવું પણ કહી શકાય શ્રી કૃષ્ણએ પૂર્વ જન્મમાં જરૂર કોઈ શ્રેષ્ઠ અને મહાન કાર્યો કર્યા છે, પરિણામે એમનું પ્રારબ્ધ અને ફળ શ્રી કૃષ્ણનો જન્મ થયો। આવો આપણે સૌ આ વિશાળ સૃષ્ટિ નાટક પર નજર દોડાવીએ। સંસાર એક નાટક છે, 5000 વર્ષના બનેલું એક ચક્ર જેમાં માનવ સૃષ્ટિમાં ભગવાને ઘડેલ સૌથી પહેલી રચના શ્રી કૃષ્ણ, જે સતયુગના પ્રિન્સ છે, મહારાજ કુમાર, સૃષ્ટિના શરૂઆતના સમયમાં જેને સ્વર્ણિમ યુગ કહીએ, શ્રી કૃષ્ણના 8 જન્મ છે અને 8 જન્મમાં એ શ્રેષ્ઠ અને મહાન છે। પરિણામે 8 જન્મની યાદગીરી આજે આપણે સૌ કોઈ
શ્રી કૃષ્ણની જન્માષ્ટમી મનાવીએ છીએ. ગાયન તો એવું થયું, શ્રાવણમાં અષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણનો જન્મ થયો, પરંતુ વાસ્તવમાં યાદગીરી કૃષ્ણના 8 શ્રેષ્ઠ જન્મની છે. પરંતુ હા, પ્યારા શિવ બાબાએ આપણને એક વાત સ્પષ્ટ કરેલી છે, શ્રી કૃષ્ણના રૂપમાં તો એક જ ફર્સ્ટ જન્મમાં હશે, સેકન્ડ જન્મમાં એમનું નામ અને રૂપ બદલાઈ જશે, આત્મા એક જ છે. ત્રીજો જન્મ ચેન્જ, ચોથો જન્મ ચેન્જ. 8 જન્મ બાદ ત્રેતાયુગ આવે છે. 9મા જન્મમાં આપણે સૌ કોઈ શ્રી રામને યાદ કરીએ છીએ. સતયુગ અને ત્રેતાયુગ જ્યારે પૂર્ણ થાય છે, એ જ કૃષ્ણની આત્મા જન્મ બાય જન્મ શરીર બદલતા અહીંયા આપણે એક વાત એ ક્લિયર કરી શકીએ, શ્રી કૃષ્ણ કોઈ અજન્મા અકર્તા નથી, કારણ કે આપણે સૌ કોઈ એનો જન્મ દિવસ મનાવીએ છીએ. દ્વાપર યુગની શરૂઆત થાય છે, એ જ શ્રી કૃષ્ણની આત્માએ ભક્તિ માર્ગની શરૂઆત કરી. વિક્રમાદિત્ય રાજાના સ્વરૂપે સૌ પ્રથમ જે પિતાએ કૃષ્ણના ઘાટ ઘડ્યા, એમાં સર્વ ગુણોની સુગંધ ભૈરી, એ જ શ્રી કૃષ્ણની આત્માએ વિક્રમાદિત્ય રાજાના સ્વરૂપમાં સૌ પ્રથમ પિતાની શિવલિંગ બનાવી પૂજાની શરૂઆત કરી. અહીંયા પણ એક ખૂબ ગુડ રહસ્ય છે. વાત તો પિતા અને પુત્રની જ છે, એટલા માટે તો શ્રાવણ મહિનામાં સૌ કોઈ શિવને પણ યાદ કરશે, શિવાલયોમાં શિવનો નાદ ગુંજી ઉઠશે, પણ સાથે સાથે એટલા શ્રી કૃષ્ણમય પણ બની જશે. ત્યારે આપણે જોઈએ કળિયુગનો અંતનો સમય, 5000 વર્ષના સૃષ્ટિ નાટકના ફર્સ્ટ પ્રિન્સ શ્રી કૃષ્ણ, એમનો જ અંતિમ જન્મ, એ પણ કોઈ માનવ સ્વરૂપે જ હોઈ શકે ને, કારણ કે શ્રી કૃષ્ણનું સ્વરૂપ એ પણ માનવની જ રચના છે. આજનો માનવ એ પણ મનુષ્યની જ રચના છે. એક મુખ, બે હાથ, બે પગ, પરંતુ હા, એમની અંદર દૈવી સદમૂલ્ય છે. માનવ આસુરી અવગુણોથી ભરપૂર છે, પરંતુ જ્યારે એ જ શ્રી કૃષ્ણની આત્મા સૃષ્ટિ ચક્રમાં પરિવર્તન થતા થતા લાસ્ટ જન્મમાં આવે છે, આપણા સૌ માટે ખુશખબરી છે. આખરે એ જ શરીર અર્થાત પિતાશ્રી બ્રહ્માનું સાકાર શરીર આજે આપણે સૌ કોઈ
प्यारा ब्रह्मा बाबा ने याद करिए छे, मने याद आवे छे वातो, ज्यारे आपणे आ यज्ञना दादियो पासेथी सांभळता आव्या, ज्यारे ब्रह्मा बाबा ने ख्याल आव्यो, परिचय थयो, हूँ ज भविष्यनो मिचनो श्री कृष्ण छूं। बाबा अत्यारे साधारण ड्रेस मां हता, भविष्यनो ड्रेस एमनी खीटी ऊपर लटकायेलो हतो। आजे बाबा बुजुर्ग शरीर मां हता, छता पण सांभळेलुं छे दादियो संभळावता, एक दिवस पांडव भवन मां हिस्ट्री होल मां कोई जोयुं ब्रह्मा बाबा एकला डांस करी रह्या छे, नाची रह्या छे। दादुए पूछ्यु, बाबा आप क्या कर रहे? बाबाए जवाब आप्यो, पछी मैं वो दुनिया में चला गया। तो बाबा ने संस्कारो इमर्ज थई रह्या था, ए नशो ए निश्चय, आजे हूँ ब्रह्मा छूं, संपन्न अने संपूर्ण ब्रह्मा बाद हूँ ज ए मिचनु कृष्ण बननार छूं। आजना समये आपणे सौ कोई एक कृष्ण ने अलग अलग स्वरूपे जे यादो बनी गई, वास्तवमां कृष्णनी दुनियानी याद नथी अपावता, परंतु 5000 वर्षना अंतिम समयनी एक एक घटनाओनी स्मृतियो ताजी करे छे। आपणे वात जोईए श्री कृष्णना जन्मनी, बे मान्यताओ प्रसिद्ध छे। एवुं कहेवामां आवे छे श्री कृष्णनो जन्म जेलमां थयेलो, वासुदेव अने देवकीना माता पिता हता, अनेक ताळाओ बंध हता अने चारे बाजु घोर अंधकार छवायेलो हतो। बीजी मान्यता एवुं पण सांभळता आव्या, श्री कृष्ण आराम थी पीपळना पत्ता उपर समुद्रमां अंगूठो चुस्ता चुस्ता आगमन करे छे। आपणे सौ कोईने आ वातो सांभळता अतिशयोक्ति जरूर लागशे, चित्र निहाळता विचार चाले, एवुं कयुं पीपळनुं पत्तुं हशे जेमां आ 3-4 किलोनुं बाळक रही शके? अच्छा, तरता तरता आव्यो, पण आव्यो क्यांथी, क्यां गयो? पण ए पण अंगूठो चुस्ता चुस्ता। वातमां जरूर कई तथ्य तो समायेलुं छे, पण समजवानी कोशिश करिए। सौथी प्रथम जेलनी जे वात सांभळी रह्या छीए, ए कोई स्थूळ एक कोठरी बंधवाड़ी जेल नथी, परंतु देवकी अर्थात सत्युगनी देव कुळनी हरेक आत्माओ जन्म मरणना चक्कर मां आवता आवता जरे कलयुग मां प्रवेश करे छे, विकारों ने आधीन अनेक
કુટેવ, ભ્રષ્ટાચાર, પ્રદૂષણ, જ્યારે આ બધું જ સમાજ સોસાયટીમાંથી આપણા મનની અંદર પ્રવેશ કરે છે ત્યારે દેવ કુળની સર્વ આત્માઓ આઠ પ્રકારના બંધનમાં બંધાઈ જાય છે. એ વાસ્તવમાં આઠ તાળા સમાન છે. લોક સૌથી પહેલું બંધન આજના સમયમાં સૌ કોઈને દેહનું બંધન છે. ક્યારેક બીમારી, ક્યારેક તંદુરસ્તી, ક્યારેક કોઈ આદત, ક્યારેક કોઈ ટેવ. શરીર એક ઝાડ સમાન છે જેમાં સૌ કોઈ બંધાઈ ગયા છે. મનનું બંધન, ટેન્શન, ડિપ્રેશન, ઓવર થિંકિંગ, નેગેટિવ થોટ, અનિંદ્રા, અટેન્શનનો અભાવ, આજના માનવનો સૌથી મોટો પ્રશ્ન મનની શાંતિ છીનવાઈ ગઈ. આમ બધું સારું છે બેન, પૈસે ટકે કોઈ ખોટ નથી, શું પ્રોબ્લેમ છે? મનમાં દુવિધા છે. સમાજમાં સુવિધા ઘણી બધી છે, બધું જ સેટ થઈ ગયું. મકાનનું સેટિંગ, ડાઇનિંગનું સેટિંગ, ટીવીનું સેટિંગ, જોબનું સેટિંગ, ઇન્કમનું સેટિંગ, ત્યાં મન અપસેટ થઈ ગયું. એ પણ એક મનને લોટ લાગી ગયું. ધનનું બંધન, વધારે ધન છે, ક્યાં ઉપયોગ કરવો, કશું જ નથી, કેવી રીતે કમાણી કરવી. ચોથું બંધન, સંબંધોનું બંધન, જનનું બંધન. કહેવામાં આવે છે સંબંધો બાંધવા સહેલા છે, નિભાવવા અઘરા છે. એ પણ એક આજના સમયે અનેક બંધન બની ગયા છે. પ્રકૃતિનું બંધન, ક્યારેક અતિ વરસાદ, ક્યારેક અનાવૃષ્ટિ, અર્થક્વેક, અનેક સમસ્યાઓ. પરિણામે પ્રકૃતિના પાંચે તત્વે પણ આજના માનવને બંધનમાં બાંધી દીધા છે. છઠ્ઠું બંધન, ધર્મનું બંધન. લોકો વિચારે છે આજે કળિયુગના સમયમાં અનેક ધર્મ જ્યારે સામે જોવે છે, કયો ધર્મ અપનાવવો, કયો માર્ગ પસંદ કરવો. કારણ કે ધર્મના અર્થને ન સમજનાર લોકો આ બંધનમાં ફસાઈ ગયા છે. પરિણામે કર્મનું બંધન, જે વ્યક્તિ ખૂબ વ્યસ્ત છે એનો પણ એ જ પ્રશ્ન, સ્વયં માટે ટાઈમ જ નથી મળતો. જે વ્યક્તિ એકદમ ફ્રી છે એને પણ એક જ પ્રશ્ન, નિર્બંધન રિટાયર લાઈફમાં કરવું શું, કયા કર્મ કરવા, કયા ન કરવા. હરેક કર્મેન્દ્રિયોએ આજના ઇન્સાનને બંધનમાં બાંધી દીધા. અને લાસ્ટ બંધન, સમયનું બંધન. અત્યારે પણ આપણે સૌ કોઈ બંધનમાં બંધાયેલા છીએ. સમયના આધારે આપણું સેટિંગ કરવું પડે છે. આવા જ્યારે બંધનમાં એ દેવ
કુળની શ્રેષ્ઠ અને મહાન આત્માઓ બંધાયેલી હોય છે એવા સમયે વિશ્વ નિયંતા શ્રી કૃષ્ણને પણ જ્ઞાન આપનાર પરમાત્મા શિવબાબાનો આ વિશ્વ ધરા ઉપર અવતરણ થાય છે. આગળ બતાવવામાં આવે છે શ્રી કૃષ્ણને જ્યારે વાસુદેવ ટોકરીમાં લઈ જાય છે યમુના નદીમાં એક ઉભરાવ આવે છે, ઉછાળા લઈ રહી છે. અર્થ થાય છે આજનો સમય હરેક માનવ અંદરથી ઉભરાયેલો છે. ભાવનાઓ આપણી ચેક કરીએ, અનેક ઉભરાવ આવી રહ્યા છે. કોઈની અંદર અતિશય ગુસ્સો, કોઈની અંદર અતિશય ઈર્ષા, હરેક વસ્તુ અતિમાં જઈ રહી છે. પરિણામે પ્રકૃતિના તત્વ પણ નેગેટિવ બની ગયા. આગળ બતાવવામાં આવે છે કૃષ્ણના અંગૂઠાને જ્યારે યમુના નદી સ્પર્શ કરે છે એકદમ શાંત બની જાય છે અને રસ્તો ક્લિયર મળી જાય છે. આપણા સૌ કોઈના જીવનની જ આ કહાની આપણે સાંભળી રહ્યા છીએ. પરમાત્મા શિવ બાબાના એકમાત્ર સત્ય જ્ઞાનથી મન શાંત, બુદ્ધિ સ્થિર, માર્ગ સ્પષ્ટ બની ગયો. આપણામાંથી ઘણા બધા એવા બાબાના બાળકો છે જેમનું પહેલાનું જીવન અનેક મુસીબતો, અનેક વિટંબણાઓ, રસ્તો ક્લિયર નથી, ક્યાં જવું, શું કરવું, શું ન કરવું, બાબાના સ્પષ્ટ જ્ઞાનથી જજમેન્ટ પાવર ક્લિયર. માત્ર ને માત્ર બુદ્ધિને જ્ઞાન સ્પર્શ થયું, મન શાંત થઈ ગયું. આપણા વિચારોનો પ્રભાવ પ્રકૃતિ ઉપર પણ પડે છે. કૃષ્ણના અંગૂઠાને પાણી સ્પર્શ કર્યું અને નદી શાંત થઈ ગઈ. અર્થાત પ્રકૃતિ તત્વ ઉપર પણ આપણે જીત પ્રાપ્ત કરી લીધી. બાબા આપણને સંભળાવે છે, બચ્ચે આપ અગર બાબા કી યાદ મેં હોંગે, બુદ્ધિ સ્થિર હોગી, જલ તત્વ આપકે સમીપ આયેગા, આપકો ટચ નહીં કરેગા, વો દૂર સે હી ચલા જાયેગા. આપ બીચ મેં હોંગે, જલમય હોગા ચારો ઓર, લેકિન આપ સેફ હોંગે. કારણ યોગ બળ દ્વારા પ્રકૃતિ તત્વને જીતી લીધી. ત્યારબાદ કહેવામાં આવે છે કૃષ્ણનો જન્મ એક જગ્યાએ થયો, એમની પાલના બીજી જગ્યાએ થઈ. વાસ્તવમાં આપણે જોઈએ શિવ બાબાએ જ્યારે આ વિશ્વ ધરા ઉપર અવતરણ કર્યું સિંધ હૈદરાબાદ કરાચીમાં, અવતરણ ભૂમિ કરાચી, પરંતુ યજ્ઞની હિસ્ટ્રી આપણા સૌની સામે ક્લિયર છે. આખરે બાબા મમ્મા
અનેક દાદીઓ સાથે ભારતની અંદર માઉન્ટ આબુમાં સ્થળાંતર થયું. પીપળના પત્તા ઉપર સમુદ્રમાં કૃષ્ણ આવ્યા. આખરે આપણા સૌ માટે સ્પષ્ટ અને ક્લિયર છે, પરિવર્તનના અંતે સમસ્ત સૃષ્ટિ ઉપર નવી દુનિયાનો આગમન ક્લિયર છે. પરંતુ એવો સમય જ્યાં ચારે બાજુ સૃષ્ટિ જલમય બની જશે, અનેક દેશ ભારતની સાથે જ્યારે મળી જશે ત્યારે ભારત ભારત નહીં રહે, એ મહાન ભારત બનશે. પરિણામે તો મહાભારતનું ગાયન છે. અને એ સમયે ભારતનો શેપ એક પીપળના પત્તા જેવો બની જશે. આજે પણ ભારતનો નકશો જોઈએ, નીચેનો ભાગ એ પીપળના પત્તા જેવો 100% છે. પરંતુ જ્યારે સમય પરિવર્તનનો આવશે, એ સમયે કૃષ્ણનો આ ધરા ઉપર જન્મ થશે. ગાયન થયું એવો સમય જ્યારે આ ધરા ઉપર કોઈ પણ અપવિત્ર આત્માઓ નહીં રહે. અંગૂઠો ચુસ્તો જે ખૂબ મોજમાં ને હેલ્ધી બાળક હોય ને, એ માતાને ખ્યાલ છે હેલ્ધી બાળકની નિશાની એ અંગૂઠો એના હાથમાં જ હોય છે. એટલે કૃષ્ણ જન્મથી જ હેલ્થ વેલ્થ અને હેપી છે. એમની નિશાની અંગૂઠો એના મુખમાં છે. આજના સમયમાં પણ આ વાતની યાદગીરી પીપળના પત્તાની આજે પણ કળિયુગના અંતના સમયમાં પણ કોઈ બાળકનો જન્મ થાય છે, છઠ્ઠા દિવસે એમની જ્યારે છઠ્ઠી હોય એમાં પણ પીપળનું પત્તું અવશ્ય રાખે છે. ત્યારે આપણે સૌ એ મહાન ભાગ્યશાળી આત્માઓ છીએ. આખરે એ જ કૃષ્ણ સો બ્રહ્મા, બ્રહ્મા સો શ્રી કૃષ્ણ. અહીંયા આપણને શું બાબા એક વાત સંભળાવે છે ઘણી વખત, કે બ્રહ્મામાંથી શ્રી કૃષ્ણ બનવામાં કેટલો સમય લાગ્યો. શ્રી કૃષ્ણને શ્રી કૃષ્ણમાંથી બ્રહ્મા બનવામાં કેટલો સમય લાગ્યો. કૃષ્ણ સો બ્રહ્મા 5000 વર્ષ વીતી ગયા. બ્રહ્મા સો શ્રી કૃષ્ણ માત્ર ને માત્ર એક જન્મ. ત્યારે આપણા સૌ માટે એ ગર્વ અને મહાન ખુશીની વાત છે કે આપણે સૌ પ્યારા બાબાના બાળકો. ભલે આપણે કૃષ્ણના લાસ્ટ જન્મ બ્રહ્મા બાબાને સાકારમાં નથી જોયા, પરંતુ આજે પણ બ્રહ્મા બાબા આપણા સૌ માટે રોકાયેલા છે. બાબા જ્યારે અવ્યક્ત થયા ત્યારે સૌ કોઈને પ્રશ્ન થયો, બાબા વાયદો ચૂકી ગયા કે બાપ ઓર બચ્ચે અંત તક રહેંગે. લેકિન બાપ તો ચલે ગયે, પરંતુ
બાબાએ મેસેજ આપ્યો, બાપ કોઈ ચલે નહીં ગયે, સિર્ફ કમરા બદલા, ડ્રેસ ચેન્જ કિયા, આજે પણ સૂક્ષ્મ વતનમાં આપણે સૌને હર હંમેશ પાલના આપવા માટે બ્રહ્મા બાપ તૈયાર છે. બાબા પણ આપણી રાહ જોઈ રહ્યા છે. ક્યારે આપણે સૌ મળી નવી સતયુગી દુનિયાનો દરવાજો ખોલીએ. બ્રહ્મા બાબા તો રેડી છે, તૈયાર છે. ત્યારે આવું આપણે સૌ કોઈ આજના સમયમાં ફરીથી ચાલ્યા જઈએ કૃષ્ણના અલગ અલગ સ્વરૂપો. સૌ પ્રથમ ગોવર્ધન ગિરધારી, એક આંગળીએ પહાડ ઊંચક્યો. કેટલું સુંદર દ્રશ્ય છે, કેટલી સુંદર કહાની. આપમાંથી પણ કૃષ્ણ મહાભારત સિરિયલ આંખો દ્વારા જોઈ હશે, એમને ખ્યાલ હશે. અત્યારે તો ખાલી આપણે દ્રશ્ય જોઈ રહ્યા છીએ, પરંતુ એ સ્થાન, એ સમય, એ ગોપ ગોપીઓ, એ પહાડ, અનરાધાર વરસાદ, એ ગાયો, એ ગાયોના બચ્ચા, વાસ્તવમાં વાત તો સંગમ યુગની જ છે. કૃષ્ણના એક એક ચરિત્ર લીલાઓ અત્યારના સમયે આપણા સૌના જીવન સાથે જોડાયેલા છે. સૌ પ્રથમ ગોવર્ધન અર્થાત છત્રછાયા. છત્રછાયાની જરૂર ક્યારે પડે? જ્યારે આપણે અસુરક્ષિત હોઈએ ત્યારે. માથે છત્રી જોઈએ વરસાદથી બચવા, ધૂપથી બચવા. કોઈ છત નીચે આવી જઈએ આપણે. પણ અહીંયા તો પહાડ સેફટીનો સાધન બની ગયો. આખરે વર્ણન કરવામાં આવે છે, કૃષ્ણ જ્યારે રાસ લીલાઓ કરતા હતા, પ્રકૃતિએ પણ એનું પેપર લીધું. સૌ કોઈ દોડવા ભાગવા ડરી ગયા. કૃષ્ણ ખૂબ શાંત, સ્થિર, અચલ, અડોલ, ખૂબ હળવાશથી એક આંગળી પર્વતને ટચ કરે છે અને પર્વત એમની ઉપર આવી જતા બધાની અંદર હાશની અનુભૂતિ થાય છે. આપણે સૌ કોઈ અનુભવી બેઠા છે. કૃષ્ણની દુનિયામાં જ્યાં પ્રકૃતિ સંપૂર્ણ સતો પ્રધાન, કઈ રીતે કૃષ્ણનું પેપર લેશે? એક આંગળીથી આટલો મોટો પહાડ, એ તો કોઈ જાદુગરી કહી શકાય. અને આ સંસારમાં એવા કોઈ ચમત્કાર કે જાદુગરી તો કોઈ છે નહીં. વાસ્તવમાં એક આંગળી અર્થાત એક બળ, એક ભરોસો. બધા જ નીચે આવી ગયા સંગઠનનો બળ. ત્યારે શું બાબા એ જ કૃષ્ણના અંતિમ જન્મમાં બ્રહ્માના શરીરનો આધાર લઈ આપણને સૌને કહી રહ્યા છે, હે મારા બાળકો,
હંમેશા યાદ રાખીએ, એક બળ એક ભરોસો, એક શિવબાબા બીજા ન કોઈ, આંધી તુફાન અનેક સમસ્યાઓ ચાહે શરીરની ચાહે મનની ચાહે પ્રકૃતિની, પરંતુ સેફ્ટીનું સાધન માત્ર ને માત્ર આપણો એક સંકલ્પ અને એની સાથે સાથે સંગઠનનું બળ. આપણે આ યજ્ઞમાં જોઈએ, શરૂઆતમાં ત્યાં 350 આપણા દાદીઓ અને આદિરત્નોનો સમૂહ આજના સમયે સમસ્ત વિશ્વમાં અનેક બાબાના બાળકો. પ્યારા બાબા આપણને એકતાના સૂત્રમાં બાંધી રહ્યા છે. ત્યારે તો આજે હું અને આપ, એવું નથી લાગતો આપ વિદેશમાં છો, હું દેશમાં છું, આપણે બધા જ એક છીએ, ચાહે દૂર હોય કે નજીક હોય. મધુબનમાં મળીએ એવું જ લાગે, એક જ પરિવાર છે, એક જ આપણા માતા પિતા છે, એ જ આપણી સેફ્ટીનું સાધન છે. શ્રી કૃષ્ણની લીલાઓમાં આગળ બતાવે છે માખણ ચોર મટકી ફોડ, ચોર લૂંટારા એ તો કળિયુગના સમયમાં હોય, સ્વર્ણકાળ જ્યાં કોઈ દુઃખ અશાંતિ શબ્દની પરિભાષા નથી. કઈ રીતે કૃષ્ણની લીલાઓમાં બતાવી શકે કૃષ્ણ એ ચોર હતા, પરંતુ સાથે સાથે એ ઘટના અને દ્રશ્યને આપણે યાદ કરીએ, કૃષ્ણ જ્યારે એમના દોસ્ત સાથે અનેક ગોપીઓના ઘરે જાય છે, ચોરી છુપીથી માખણ લે છે અને મટકી ફોડે છે, ગોપીઓની અનેક રાવ આવે છે, ફરિયાદ કરે છે, પરંતુ એ ફરિયાદમાં પણ એમને મજા અને આનંદ મળે છે. વાસ્તવમાં અર્થ તો આપણી સાથે જ સંકળાયેલો છે. માખણ એ શક્તિશાળી કોઈ વસ્તુ અને પદાર્થની યાદ અપાવે છે. વર્તમાન સમયે બાબાના જ્ઞાન, બાબાએ બતાવેલો યોગ, દિવ્ય ગુણો, એનાથી વધારે શક્તિશાળી બીજી શક્તિઓ કઈ હોઈ શકે? જ્ઞાનનું માખણ એ તો અંતરાત્મામાં ભરેલું જ છે. જો બતાવવામાં આવે છે મટકીની અંદર માખણ હતું જ, પરંતુ મટકી કઈ? દેહ ભાન અને અભિમાનની મટકી અને સ્વાર્થના છીકા ઉપર લટકેલી છે. છીકુ સમજી રહ્યા હશો ને, મટકીને લટકાવવાનું એક પાત્ર. જ્યારે એ મટકી તૂટે છે કૃષ્ણની વાંસળીથી, ત્યારે આજે જન્માષ્ટમીના દિવસે ગલીમાં ઘરમાં ઉપર મટકી લટકાવે અને એક બાંસુરીથી એ મટકીને ફોડે છે, મટકીને ઢોળતા નથી, મટકીને ફોડે છે. અર્થાત બાબા જ્યારે આ સંસારમાં અવતરણ કરે છે, આપણા સૌના દેહ ભાન રૂપી મટકીને મુરલીની સાજ અને આવાજ દ્વારા તોડી નાખે છે.
फोड़े छे, अने त्यारे तो ज्ञान गुण शक्तिओना माखण थी आपणे सौ शक्तिशाळी बनीए छे। परंतु आ वात बधाने स्वीकार्य नथी। जेम कृष्णनी फरियाद अने गोपियो करे छे एमना माटे मुख मोड़ी लिए छे, एमना प्रति घृणानी दृष्टि थी थोड़ा समय माटे जुवे छे, पाछळथी आनंद व्यक्त करे छे। अत्यारना समयनुं पण आवुं छे, साचुं ज्ञाननुं माखण मळवा छतां पण घणा लोको आपणो विरोध पण करे छे, टीका टिप्पण पण करे छे। શું જાઓ છો બ્રહ્મા કુમારીમાં? શું મળે છે ત્યાં? શું તમારે રોજ મુરલી સાંભળવાની હોય? તમારે રોજ વહેલા ઉઠવાનું હોય? ત્યાં સુધી ત્યાં સમય તો છે ખાવો પીવો મોજ કરો, શું જરૂર છે મહેનત કરવાની? ટીક્કા ટિપ્પણીઓનો વરસાદ આજે વરસાવશે, થોડા સમય પછી એ બધા ખુશ થઈ એવો જ આપણા જીવનના અનુભવ સાંભળતા કહે છે, ધન્ય છે તમારા જીવનને, સાચું માખણ તમે જ ખાઈ રહ્યા છો। આગળ નાગ નથૈયા કૃષ્ણ, વાહ કેટલું અદ્ભુત દ્રશ્ય! કૃષ્ણ જ્યારે બાળ ગ્વાલની સાથે ગેડી દડો રમે છે ત્યારે એમનો બોલ યમુના નદીમાં જતો રહે છે, અનેક એના મિત્ર ના પાડે છે, છતાં પણ એ તો કૃષ્ણને એમની તો લીલાઓ જ વન્ડરફુલ, છતાં પણ એ જ્યારે નદીમાં જાય છે ઊંડે ઊંડે, ત્યારે કહેવામાં આવે છે વિશેલો અને ઝેરીલો સાપ એ જ્યારે એમની નજીક જાય છે, અનેક નાગણીઓ ના પાડે છે, એમના આધારે તો એક ગીત બન્યું, અને ઘણા વખત પેલા સ્કૂલમાં પણ કવિતાના રૂપમાં ગાયન કર્યું, જડ કમળ છાંડી જાને બાળા, અનેક નાગણીઓ એને વિનંતી કરે છે, હે બાળ તો અહીંયાથી જતો રે, તો અમારા સ્વામી નથી ઓળખતો, તને એ મારી નાખશે। પરંતુ કૃષ્ણએ જ્યારે એ ફણીદર સાપ સાથે પણ યુદ્ધ કરી એમને પણ પોતાના પંજામાં લઈ, અને જ્યારે નદીમાંથી બહાર આવે છે સાપ ઉપર ડાન્સ કરતા, આપણા સૌના જીવન સાથે વાસ્તવમાં એ જ બ્રહ્મા બાબાના પુરુષાર્થને આજે આપણે યાદ કરીએ। ખરેખર કૃષ્ણની દુનિયા તો જે બાબા આપણને કહે છે, બચ્ચે વહાં કોઈ દુઃખ દેને વાલે જાનવર હોંગે નહીં, ગાયો પણ કેટલી સતો પ્રધાન, તો સાપ અને એ પણ વિશેલો સાપ, એની તો વાત જ ક્યાં કરવાની રહી। આ સંસાર ચારે બાજુ વિષય વિકારોના સાપ આપણી આસપાસ ફરી રહ્યા છે, કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા,
અનેક નાગણીઓનો પરિવાર, ઈર્ષા, અદેખાઈ, પ્રલોભન, પરચિંતન, નિંદા, તારું મારું. પરંતુ પ્યારા શિવ બાબાને દિલથી શુક્રિયા કે બાબાના જ્ઞાન દ્વારા કૃષ્ણના અંતિમ જન્મમાં બ્રહ્મા બાબાએ આજ ધરા, આજ સમય આપણા સૌની સામે જ આપણા જેવા જ સાકાર શરીરમાં રહી પુરુષાર્થ કરતા કરતા આખરે વિકારો ઉપર વિજય પ્રાપ્ત કર્યો. ત્યારે ઘણી વખત બાબા આપણને કહે છે, બચ્ચે આપકે સામને પરિસ્થિતિ શેર બન કે આયે, આપ ધારણા મેં પક્કે હોંગે, બાબા કી યાદ મેં હોંગે, શેર કાગજ કા શેર બન જાયેગા, પહાડ રાઈ બન જાયેગા, આખરે વિકારો ઉપર વિજય પ્રાપ્ત કરવાની યાદગાર સાપ ઉપર ડાન્સ કરીએ. યાદ કરીએ એ કૃષ્ણના અલગ અલગ પોઝ, હંમેશા દરેક પોઝમાં એને નાચ અને ડાન્સ જ દેખાશે. અને હા, જ્યારે પણ કોઈ બાળકને આપણે કહીએ કૃષ્ણનું બનવું છે, અથવા તો એને કૃષ્ણ એટલું યાદ કરાવીએ, એટલે કૃષ્ણ એક પગ બીજા પગની બાજુમાં રાખી દેશે, પગની આંટી વાળેલી આપે જોયું હશે, ઉભેલા કૃષ્ણ કઈ રીતે. શું બાબા આપણને કહી રહ્યા છે, હે બાળકો, આ સૃષ્ટિ ઉપર રહેવા છતાં પણ મન અને બુદ્ધિથી ઉપરાંત બ્રહ્મા બાબાને આપણે જોયા છે, બધાની સાથે રહેવા છતાં ન્યારા પ્યારા ઉપરાંત સ્થિતિની યાદ દીધી. ત્યારે આવો આપણે સૌ કોઈ એ કૃષ્ણના જન્મ દિવસની તો હજી થોડી વાર છે, પણ આજના દિવસે આપણા નવા જન્મ દિવસને કોઈનો કોઈ પ્રેરણાના બોધથી સુસજ્જિત કરીએ, ત્યારે જ રાસ રચૈયા મહારાસ, શરદ પૂનમની રાત હોય છે, જ્યાં ચારે બાજુ ચાંદની એક રોશની હોય છે, ગાયન થયું, જ્યારે ગોપ ગોપીઓએ રાસ કરવાનું મન થયું, હરેક ગોપીએ કૃષ્ણ સાથે એક વાયદો કર્યો, તમારે મારી સાથે જ રાસ કરવાનો છે, બીજી ગોપી તમારે મારી સાથે જ રાસ કરવાનો છે. આખરે વિશાળ મેદાનમાં રાસ રચાયો એવું બતાવવામાં આવે છે. એક એક ગોપી સાથે એક એક કાન. આખરે રિયલ કૃષ્ણ કોણ છે ઓળખી ન શક્યા. વાત તો અત્યારની જ છે, સંગમ યુગના સમયમાં રાસનો અર્થ થાય છે રાશિ મિલાવવી, અર્થાત સ્વભાવ અને સંસ્કારોનું મિલન કરવું. બાબાના જ્ઞાન દ્વારા આપણા સૌની અંદર એ દેવતાઈ સંસ્કારો ઇમર્જ થતા એકને કહ્યું બીજાએ
સ્વીકાર્યું. આપણા જીવનમાં ઘણી બધી એવી વાત આવે છે, બાબા આપણને સંભળાવે છે, ક્યારે વિચારોમાં ભેદ થાય પણ મનમાં ભેદ ના આવે, ત્યારે જ આ સૃષ્ટિ ઉપર એક એવો મહાન રાસ રચાશે. જોનારને એવું લાગશે, આપ બધા કોણ છો, આપને શીખવનાર કોણ છે, આપના માતા પિતા કોણ છે. કહેવામાં આવે છે, કૃષ્ણના સત્ય સ્વરૂપને એ સમયે ઓળખવું મુશ્કેલ બની ગયું કારણ કે એને અનેક રૂપ રચી લીધા. અત્યારે આપણે સૌ કોઈ અનુભવી છીએ પ્યારા શિવ બાબા સાથે, આપણે સૌ ગોપ અને ગોપીઓ જેવો બાબાની મુરલીની મસ્તાની હરેક બાબાના બાળકને એવો અનુભવ થાય, બાબાના રૂમમાં જઈએ, બાબાની સામે જઈએ એટલે આપણે બાબાને શું કહીએ, બાબા તમારે મારી સાથે જ રહેવાનું છે, હું તમારી સાથે જ છું, હું અહીંયા બાબાને મારી સાથે અનુભવ કરીશ, આપ વિદેશ બેઠા છો, એ જ સમયે આપ પણ અનુભવ કરશો બાબા મારી સાથે પણ છે. એનો અર્થ ભગવાને અત્યારે પોતાના અનેક રૂપ રચ્યા છે, એક રૂપ છતાં પણ બહુ રૂપધારી, દેશ વિદેશ ગ્રામીણ શહેર ભણેલા અભણ, દિવસ હોય કે રાત હોય, રાતના 2 વાગ્યે મને જરૂર પડી પ્યારા બાબાની, હું એમ નહીં વિચારું, અત્યારે તો બાબા સન ફ્રાન્સિસ્કોમાં હશે, કેલિફોર્નિયામાં હશે, લંડનમાં હશે, મારી પાસે કેમ આવશે, નહીં, દેશ વિદેશમાં જ્યાં બાબાની યાદ છે, જ્યાં બાબાના બાળકો છે, ત્યાં દરેક જગ્યાએ બાબા જરૂરથી ઉપસ્થિત છે. આવો આપણે સૌ પણ અનેક સ્થાન અનેક જગ્યાએ હોવા છતાં પણ એવો અનુભવ કરીએ, આપણે સૌ અત્યારે જ મહારાસ કરતા એક સંગઠનમાં છીએ. સમય પણ આપણને સૌને ઈશારો આપી રહ્યો છે, આપ સૌને એડવાન્સમાં શ્રી કૃષ્ણ જન્મની ખૂબ ખૂબ મુબારક. આવતીકાલે 28 જુલાઈ યજ્ઞના મહાન બડી દીદીની પુણ્યતિથિ, કૃષ્ણની સાચી ગોપી જેમનું નામ જ લૌકિકમાં ગોપી હતું, બાબા એમ કહેતા બચ્ચી સચ્ચી સચ્ચી ગોપિકા હૈ, સુધ બુધ ભૂલ કર બાબા કી મુરલી સુનતી હૈ. તો આપણે સૌ પણ કૃષ્ણને સાચા ગોપ અને ગોપીઓ મુરલી સાંભળવાના આતુર બનીએ અને કૃષ્ણને દુનિયામાં જલ્દી જલ્દી એ જ આજના દિવસે આપ સૌને ફરીથી કૃષ્ણ જન્મની ખૂબ ખૂબ મુબારક હો, મુબારક હો, મુબારક હો. ઓમ શાંતિ. તો અભી હમ બહુત હી સાઇલેન્સ મેં એક ગહેન અનુભૂતિ કી ઓર ચલે, એકદમ રિલેક્સ, મન શાંત.
स्वमान की सीट पर स्वयं को सेट कर दें। मैं देव कुल की आत्मा हूं। स्वीकार करें इस बात को। और याद करें अपने देवी संस्कारों को। शांति, प्रेम, आनंद, संपूर्ण प्योर ये सब मेरे नेचुरल संस्कार हैं। मेरे जीवन का ये मक्खन है। मुझे इसका बहुत अच्छी तरह से आनंद लेना है। चेक करें अपनी भावनाएं, सबके प्रति शुद्ध और शुभ है। मेरा चित बिल्कुल क्लियर है। मेरी दृष्टि सबके प्रति बहुत कल्याण की है। क्योंकि मैं देव कुल की आत्मा हूं। मेरे संस्कार रियल और रॉयल है। अपने को इस देह से बिल्कुल डिटैच कर दे। मैं अकेली आत्मा वाह मेरा जीवन वाह रे मैं।
दिल से शुक्रिया प्यारे बाप दादा को। जो मुझे इतना खजाना दिया, बाबा शुक्रिया शुक्रिया शुक्रिया। ओम शांति।